नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषयशास्त्र पाठ 10 उद्योग क्षेत्र। હવે ઉદ્યોગ ક્ષેત્રમાં આપણે જોયું હતું કે ઉદ્યોગ ક્ષેત્રને ત્રણ ભાગ પાડેલા હતા। કયા કયા? તો એક મૂડી ખાતા દ્વારા, એટલે મૂડી દ્વારા ભાગ પાડેલા હતા। બીજું હતું કે મૂડી દ્વારા ભાગમાં કેવી રીતે આવતા હતા, તો કે મૂડી આધારિત હતા। મૂડી આધારિતમાં તો કે નાના પાયાના ઉદ્યોગ, મધ્યમ પાયાના ટચુકડા ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ। તો આ જે મૂડીનો સમાવેશ થયો એવી રીતે તો કે ઔદ્યોગિક માળખાના આધારે મૂડી રોકાણના આધારે તો કે ઉદ્યોગના પ્રકાર થાય। હવે એના પછીનો જે પ્રકાર હતો એ આપણે કાલે જોયો હતો કે મૂડી આધારિત પ્રકાર પછી માલિકીના આધારે પ્રકાર, જેમાં તો કે જાહેર ક્ષેત્રના, જેમાં માલિકી કોની હોય તો સરકારની, પછી આ તો ખાનગી ક્ષેત્રના, જેમાં માલિકી તો કે વ્યક્તિગત માલિક અથવા તો ખાનગી માલિકી હોય છે, એટલે કે પ્રાઇવેટ ધંધો। હવે એના પછી આપણે જોયું હતું કે સંયુક્ત મૂડી કંપનીઓ, જાહેર નિગમ અને ખાતા ઉદ્યોગ વિશેમાં આવતા હતા, તો કે જાહેર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રો, અને ત્રીજું હતું સંયુક્ત ક્ષેત્રોના ઉદ્યોગ જેમાં જાહેર અને ખાનગી બંનેની માલિકી હોય છે। હવે જાહેર અને ખાનગી બંનેની માલિકી હોય એટલે કેવી રીતે, તો કે જાહેર ક્ષેત્રના જેટલા ઉદ્યોગો હોય એ પણ એમાં મૂડી રોકાણ કરે, અને જે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ હોય એ પણ એમાં મૂડી રોકાણ કરે, પણ વધારે ભાગ કોનો હોય, તો વધારે ભાગ જાહેર ક્ષેત્રનો હોય છે। હવે વધારે ભાગ એટલે કેટલો, તો કે 51% ભાગ જાહેર ક્ષેત્રનો હોય। હવે આ જાહેર ક્ષેત્રનો ભાગ 51% હોવાય જેનું વહીવટ, એનું સંચાલન, અખુશો, નીતિ નિયમો કોના લાગુ પડે, તો કે સરકારના અથવા જાહેર ક્ષેત્રના લાગુ પડે છે, એ હતા જાહેર સંયુક્ત ક્ષેત્રો। હવે એના પછી એવું સહકારી ક્ષેત્રોના ઉદ્યોગ, જેમ કે સહકારી ડેરી, સહકારી બેંકો, જેમાં જીવન નિર્વાહની વસ્તુઓ તો કે ઓછા ભાવે વેચવામાં આવે છે લોકોને, તો આ હતા સહકારી ક્ષેત્રના ઉદ્યોગ। એટલે માલિકીના આધારે પાછા ઉદ્યોગના કેટલા પ્રકાર પડ્યા, તો કે 4, જાહેર ક્ષેત્રના, ખાનગી, સંયુક્ત અને સહકાર। એના પછી આપણે જોયું ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે, તો કે પહેલું હતું વપરાશી વસ્તુ અને બીજું હતું અર્ધ તૈયાર વસ્તુના ઉપયોગ। હવે વપરાશી વસ્તુમાં શું, તો કે આપણે પ્રત્યક્ષ રીતે જે વસ્તુનો ઉપયોગ કરી શકીએ એવી રીતે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એમાં શું આવે, તો કે વપરાશી વસ્તુ, અને અર્ધ તૈયારમાં શું આવતું, તો કે એ વસ્તુનું અર્ધ ઉત્પાદન થઈ ગયું હોય પણ એ વસ્તુ તમે પ્રત્યક્ષ રીતે વાપરી શકો નહીં, પાછું એનું ઉત્પાદન કરવું પડે। તો એવી રીતે આપણે એમાં જોયું તો કે સૂતરનું ઉદાહરણ લઈને, સૂતર બનાવ્યું હોય તો એમાંથી પાછું તમે એનો પ્રત્યક્ષ ઉપયોગ કરી શકો નહીં, પાછું એમાંથી કાપડ બનાવો પછી ઉપયોગ કરો। તો આ તો આ બધા હતા ઔદ્યોગિક માળખાના ત્રણ પ્રકાર, માલિકીની દ્રષ્ટિએ, મૂડીની દ્રષ્ટિએ અને ઉત્પાદિત વસ્તુના આધારે। હવે આપણે જોઈએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહે છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં ફેર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે। આની ઉત્પન્ન પૂછાય તો એક એક પોઈન્ટ લખું છું, આ લખતા જાય વિશિષ્ટ આર્થિક વિસ્તારને સ્પેશિયલ ઇકોનોમી ઝોન, પેલો પોઈન્ટ આપણો ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000 થી એનો મુખ્ય ઉદ્દેશ શું હતો, તો કે મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનો અંકુશો મુક્ત વિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવાનું। વિદેશી જે મૂડીરોકાણ બીજા દેશના લોકો આપણા દેશમાં મૂડીરોકાણ કરે તે માટે તેને આકર્ષવાનો અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ જે આપણે નિકાસો કરી તો આ નિકાસો કરવાની પણ
Hi.
ખાનતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવેલી છે. કેટલા? ઓકે, નવા અને 18. જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારો ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અનુકૂષિત કરી શકાય છે. વિદેશી સંસ્થા દ્વારા ભારતમાં જો એને સેજ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ખોલવો હોય તો એ પણ ખોલી શકે છે. અને આ બધા જ જેટલા આપણે ભારતમાં કહેતા તો કે 8 છે, તો આઠે 8ને સરકાર દ્વારા અનુકૂષિત પણ કરી શકાય છે. તો સેજની અંગ્રેજીમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે દેશ કહે છે. ભારતમાં તેનો અમલ ક્યારે થયો હતો? ભારતમાં 1 એપ્રિલ 2000 થી તેનો અમલ થયો હતો. હવે સેઝનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો મુખ્ય ઉદ્દેશ હતો વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો અને નિકાસોને અંકુશો મુક્ત કરી દેશની નિકાસો વધારવાનો હતો. વિદેશી મૂડીરોકાણને વિશિષ્ટ આર્થિક વિસ્તાર.